5.9માં કહ્યું છે 16 આંટા 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગોંચળું છે. 0.75 એમ્પિયર પ્રવાહ ધરાવે છે. 5×10^-2 ટેસ્લા મૂલ્ય ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાને સમસ્થિતિ ગૂંચળાના સમતલમાં અક્ષને અનુલક્ષીને મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડુંક ગુમાવીને છોડી દેવામાં આવે તો તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ આટલી આવૃત્તિથી ભ્રમણ કરે છે. તો તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? તો અહીંયા આપણે એક કામ કરીએ, આ જે બી રિલેશન છે એને પ્રોપર રીતે સમજીએ તો તમને અંદાજ આવશે. જેટલું આપ્યું છે એટલું પહેલાં લખીએ છીએ. તો આંટાની સંખ્યા 16 છે, ત્રિજ્યા 0.1 મીટર છે, આઈ આપ્યો છે 0.75, ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે અને અહીંયા આ આપ્યું છે આટલી આવૃત્તિ એટલે ફ્રિકવન્સી આપી છે. તો એફ બરાબર 2 હર્ટ્ઝ બરાબર આટલું આપ્યું છે. હવે આવર્તકાળનું સૂત્ર લખી દઈએ. તો આવર્તકાળનું સૂત્ર થશે, જડત્વની ચાક માત્રા શોધવી છે તો આવર્તકાળનું સૂત્ર થાય ટી બરાબર 2π√i/mv અને આવર્તકાળ એટલે આવૃત્તિનો વ્યસ્ત થશે. બસ આમાંથી આઈને સબ્જેક્ટ બનાવી દો તો બે બાજુ સ્ક્વેર કરી અને આઈને સબ્જેક્ટ બનાવશો તો અથવા પહેલાં સ્ક્વેર કરી નાખ્યા તો 4π²i/mv 1/f² અને એમાંથી આપણે એક કામ કરી દેવાનું છે. બીજું કંઈ વધારે છે નહીં, એ જે પણ મોમેન્ટ મળે છે એની આપણે કિંમત એડજસ્ટ કરવી પડશે. તો મોમેન્ટ માટે આપણે કિંમત લખીશું NIA. તો અહીંયા એમની કિંમત બનાવવી પડશે જ્યાં NIA આવશે. એટલા માટે અહીંયા આઈને પહેલાં સબ્જેક્ટ બનાવી દીધો. તો આઈ બરાબર સબ્જેક્ટ બનાવશું તો અહીંયા MB રહેશે ઉપર અને નીચે આવશે 4π²f². હવે એમના બદલે આપણે કેટલા લખવા પડશે? NIA લખીશું. હવે એ કેટલા છે? તો એ એટલે રેડિયસ ઉપરથી ફાઇન્ડ કરી જશે. તો πr² લખ્યા તો NI×πr² આવશે. આ કિંમત જ્યારે અંદર મૂકીએ તો આઈ બરાબર કેટલા થશે? એમના બદલે NI×πr² મેગ્નેટિક ફિલ્ડ બી અને 4πr²f, એક પાઈ કેન્સલ થઈ જશે. હવે તમે કિંમત મૂકવાનું સ્ટાર્ટ કરો તો એનના બદલે આપણે 16 લખીશું, આઈના બદલે 0.75, પાઈ થશે 3.14 જે અહીંયા નીચે આવશે કારણ કે એક પાઈ અહીંથી નીકળી ગયો છે અને આરની કિંમત 0.12, મેગ્નેટિક ફિલ્ડ 5×10^-2, અહીં 4 રહેશે, પાઈની કિંમત લખી અને એફની કિંમત લખી. ફાઇનલી આપણને આઈ મળશે તો આઈ થશે 1.19×10^-4 kg/m², જડત્વની ચાક માત્રા છે એટલા માટે એને સીધું લખીએ 1.2×10^-4 kg/m² થશે.